अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो अंदर अपने एस टी एल एल्गोरिद्मे એની અંદરના સોર્ટ અને રિવર્સ જેવા ફંક્શન જોવા માંગીએ છીએ તો આપણે પહેલાં કોડ બ્લોક આઈડી ચાલુ કરીએ અને કોડ બ્લોક આઈડીની અંદર આપણે સેવન્ટી સિક્સ નંબરનો પ્રોગ્રામ જોઈશું તો સેવન્ટી સિક્સ નંબરનો પ્રોગ્રામ ખાસ કરીને સોર્ટિંગ માટે છે તો હવે આપણે અગાઉ ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે વેક્ટર જે છે એ ડેટાને અંદર સોર્ટ નથી કરતું અને જે સેટ નામનું કન્ટેનર છે એ ઓટોમેટિકલી જે વેલ્યુ છે એને શોર્ટ કરી દે છે તો એ સેટ નામનું કન્ટેનર તમે ના વાપર્યું હોય અને તમે બીજું કોઈ કન્ટેનર વાપર્યું હોય વેક્ટર કે બીજું કોઈ પણ કન્ટેનર અને એ કન્ટેનરની અંદર ડેટાને તમારે સોર્ટ કરવો હોય એટલે કે બધાને આલ્ફાબેટિક ઓર્ડરમાં ગોઠવવો હોય તો પછી તમે અહીંયા ડાયરેક્ટલી સેટ ફંક્શન છે એ વાપરી શકો આ જે ઉપરના પ્રોગ્રામ છે એ બધા સરખા જ છે ઓબ્જેક્ટ બનાવીએ છીએ નંબર માંગીએ છીએ અને આપણે એને પુશબેક કરીને વેક્ટરની અંદર સ્ટોર કરી દઈએ છીએ અને અહીંયા આપણે એનું ઇટરેટર બનાવી અને એ ઇટરેટરથી આપણે એને પ્રિન્ટ કરીએ છીએ તો જે આ અગાઉના બધા વિડીયોમાં આપણે જોઈ ગયા એ જ પ્રમાણેનું છે ફક્ત એક લાઈન અહીંયા બદલાય છે અને આપણે શું કર્યું છે તો કે આપણે ફક્ત શોર્ટ ફંક્શન યુઝ કરેલું છે એલ્ગોરિથમ લાઇબ્રેરીની અંદરનું અને એને આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ આપી દીધું છે તો તમે જોયું હશે કે એનસીસીના વિડીયોની અંદર કે જે એરે હતો એરેની અંદર સોર્ટિંગ કરવા માટે બહુ લાંબા લાંબા પ્રોગ્રામ લખવાની જરૂર પડતી હતી બધી વસ્તુ આપણે શોર્ટ કરવાની જરૂર પડતી હતી પણ અહીંયા આપણે એવું કશું જ કરવાની જરૂર નથી પડતી ફક્ત આપણે શોર્ટ ડાયરેક્ટલી ફંક્શન વાપરીએ અને એને સ્ટાર્ટિંગ અને એન્ડિંગ બતાવીએ તો એ ડાયરેક્ટલી શોર્ટિંગ થઈ જાય છે તો આપણે પહેલાં એને બિલ્ડ એન્ડ રન કરીને જોઈએ હવે હું અહીંયા અત્યારે આડાઆવડી નંબર નાખું છું કે જેમ કે ધારો કે આપણે પહેલાં ફાઇવ નાખ્યો પછી થ્રી પછી ફોર નાખીએ છીએ પછી વન નાખીએ છીએ અને પછી ટુ નંબર નાખીએ છીએ તો આવી રીતે બધા આડાઅળા નંબર આપણે નાખ્યા છે પણ જો આપણે અહીંયા એન્ટર આપીશું તો તરત તમને જોવા મળે છે કે વેક્ટરની અંદર એ ઓટોમેટિકલી વન ટુ થ્રી ફોર પ્રમાણે સોર્ટ થઈ ગયેલા છે સ્ટોરિંગ તો પહેલી વખતની અંદર એ આડાવડી થયું હશે ત્યાર પછી સોર્ટ જે ફંક્શન છે એ શોર્ટ ફંક્શનથી ઓટોમેટિકલી બધું સોર્ટિંગ થઈ ગયું અને ત્યાર પછી એને આપણે પ્રિન્ટ કર્યું તો એ સોર્ટિંગ કરેલો ડેટા આપણને પ્રિન્ટ કરીને બતાવે છે અને પછીનો એક પ્રોગ્રામ જોઈએ કે જે રિવર્સ કરવા માટેનો છે જે લિસ્ટ છે એને રિવર્સ કરી દેવું હોય અને અગાઉ જોઈ ગયા કે સોર્ટિંગ તો ઓટોમેટિકલી સેટમાં થાય છે પણ આપણે એ એસેન્ડિંગ ઓર્ડરમાં જ થાય છે તો હવે જો આપણે એને ડિસેન્ડિંગ ઓર્ડર એટલે કે ઊંધા ઓર્ડરમાં કરી દેવું હોય ઉતરતા ક્રમમાં અને ચઢતા ક્રમમાં એવા અલગ અલગ આપણે બનાવવું હોય ત્યારે આપણે આ રિવર્સને વાપરી શકીએ અને શોર્ટને પણ વાપરી શકીએ તો આ આખું નાખું રિવર્સ કરીને આપણને આપશે એટલે હવે આપણે એને રન ડાયરેક્ટલી કરીએ પહેલાં અને પછી એની વાત કરીએ ધારો કે આપણે અત્યારે વન ટુ થ્રી ફોર જ એ એન્ટર કરું છું એટલે વન ટુ થ્રી ફોર ફાઇવ મેં એન્ટર કર્યું તો તમને જોવા મળે છે કે વેક્ટરની અંદર ફાઇવ ફોર થ્રી ટુ વન સ્ટોર થયેલું છે એટલે ઊંધા ક્રમની અંદર ઓટોમેટિકલી થઈ ગયું એ આપણને જોવા મળે છે એટલે કોઈ પણ વેલ્યુ આપણે જે સ્ટોર કરી હોય એને જો રિવર્સ કરવી હોય ઉપર અહીંયા એલ્ગોરિધમ લાઇબ્રેરી એડ કરીશું ત્યાર પછી અહીંયા આપણે રિવર્સ નામનું ફંક્શન યુઝ કરીશું અને એને આપણે બે બાબતો બતાવીશું કે જે પણ કન્ટેનર છે એ કન્ટેનરનું સ્ટાર્ટિંગ પોઈન્ટ અને કન્ટેનરનું એન્ડિંગ પોઈન્ટ તો આશા છે કે તમને આ બધી બાબતો ખબર પડતી હશે એ તમે તમારા જે પ્રોગ્રામો બનાવો એની અંદર તમે આ બધી બાબતો યુઝ કરી શકો એ વિડીયો દેખને કે લીએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है